नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुनील खलासी। मारी यूट्यूब चैनल SS एज्युकेशन में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, धोरण 11 અને ધોરણ 12 માં ખૂબ જ અગત્યનો પોઈન્ટ ગણાવી શકાય વાર્ષિક હિસાબ। આપણે આગલા વિડિયોમાં ચર્ચા કરી હતી કે એના હવાલાઓ કઈ રીતે અસર આપવાની। આજે બીજા બે હવાલા આપણે જોઈ શકીએ છીએ। જ્યારે આગળ જોયું આપણે ત્યારે નહીં નોંધેલ ખરીદી અને વેચાણની આપણે વાત કરી હતી। નહીં નોંધેલે આપણે શું કર્યું? ખરીદીમાં પ્લસ કર્યું, લેણદારમાં પ્લસ કર્યું। નહીં નોંધેલ વેચાણ હોય તો આપણે શું કર્યું? વેચાણમાં પ્લસ કર્યું અને દેવાદારમાં પ્લસ કર્યું। આજે એ જ વસ્તુ છે, પણ ભૂલથી ખરીદનોંધમાં નોંધ થઈ ગઈ છે। ભૂલથી નોંધ થઈ ગઈ એટલે નહીં નોંધેલી હોય તો પ્લસ કરવાની, અને ભૂલથી નોંધેલી હોય તો તમારે શું કરવું પડશે? માઇનસ કરવું પડશે। એટલે આપણે આ વસ્તુ ખરીદીમાંથી માઇનસ કરીશું, કે ખરીદનોંધમાં ભૂલથી નોંધ થઈ જઈ રહ્યો છે। આપણે 10,000ના માલની નોંધ ભૂલથી ખરીદનોંધમાં થઈ ગઈ છે, એનો મતલબ એ ભૂલથી થયું છે, એટલે આપણે એમાંથી કાઢી લેવું પડે, એટલે એમાંથી માઇનસ। જો નહીં નોંધેલો હોય તો આપણે શું કરેલું છે? પ્લસ કર્યું, તો ભૂલથી નોંધેલો હોય તો આપણે માઇનસ કરીશું। એક્ઝેક્ટ એ જ રીતના 20,000ના વેચાણ નોંધમાં નોંધ થઈ છે, તો એમાં પણ આપણે વેચાણમાંથી માઇનસ કરીશું અને દેવાદારમાંથી માઇનસ કરીશું। એક્ઝેક્ટ પહેલાંમાં શું કર્યું? નહીં નોંધેલો તો ખરીદી હોય તો ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ, વેચાણ હોય તો વેચાણમાં પ્લસ અને દેવાદારમાં પ્લસ। અહીં આપણે જોઈ શકીએ છીએ આપણે 6 વિગત આપેલી છે। નેક્સ્ટ આપણે જ્યારે આગળના વિડીયોમાં જોયું ત્યારે પણ આપણે આ જ વિગતો આપી લીધી, પણ ત્યારે શું હતું? વિગત ઉધાર બાકી અને જમા બાકી હતું, એટલે સમજવામાં થોડું ડિફિકલ્ટ હતું। અહીંયા તો આપણને ખબર પડી ગઈ આ કઈ જ બાકી છે, આ બાકી એ ઉધાર કહેવાય અને આ બાકી એ જમા કહેવાય, એટલે આપણે સમજવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થશે નહીં। જે ઉધાર બાકી છે એ ઉધાર બાજુ પણ જ આવશે, આ કોઈ પણ ખાતામાં ક્યાં આવશે? ઉધાર બાજુ પણ જ આવશે। જે જમા બાકી છે એ ક્યાં આવશે? જમા બાજુ આવશે। જો આ જે છે ઉધાર બાકી એ જો આપણે જમા બાજુ પર લખવી હોય તો એને માઇનસ કરવી પડે, અને આ જે જમા બાકી છે જો એને ઉધાર બાજુ લખવી હોય તો માઇનસ કરવી પડે, અને માઇનસ એટલે એની વિરુદ્ધ બાજુ જ કહેવાય। શરૂઆત કરીએ આપણે પહેલું ખરીદી। તો ખરીદી વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈ શકીએ છીએ 2,00,000 છે, એટલે ખરીદીને આપણે પહેલાં 2,00,000 લખી દઈએ વેપાર ખાતાની ઉધાર બાજુ। ત્યાર પછી માલ પરત છે એ આપણે પછી જોઈએ, કે માલ પરત સાથે ભાઈ વેચાણ આપણે જોઈ લઈએ। વેચાણ આપણે જોઈ શકીએ છીએ કેટલું? 4,00,000। હવે જે ઉધાર બાજુ આપ્યું છે એ વેચાણ પરત કહેવાય। કાલે આપણે એની ચર્ચામાં વાત કરી હતી, જ્યારે આપણે જૂનો જે આગળનો વિડીયો જોયો એ વિડીયોમાં તમે જોયું પણ હશે કે કોને ખરીદી કહેવાય, કોને વેચાણ કહેવાય, ખરીદેલો માલ ન ગમે તો આપણે પાછો આપીએ અને ખરીદ પરત કહેવાય, વેચેલો માલ પાછો આવે અને વેચાણ પરત કહેવાય, ખરીદી ઉધાર થાય તો ખરીદ પરત જમા થાય, વેચાણ જમા થાય તો વેચાણ પરત ઉધાર થાય, ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ કરવાનું, વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરવાનું, આ બધી ચર્ચા આપણે આગળના વિડીયોમાં જોઈ છે। એટલે ખરીદીમાંથી આપણે માઇનસ કરીશું માલ પરત। આ ખરીદી ઉધાર છે તો ખરીદ પરતની જમા બાકી આવે, એટલે માલ પરત 20,000 રૂપિયા થાય, એટલે અહીં આપણે 20,000 રૂપિયા માઇનસ કરીશું, કેટલા આવશે? 1,80,000। એ જ રીતના અહીંયા ઉધાર છે અને વેચાણ પરત કહીશું, એટલે અહીંયા માલ કરીશું માલ પરત, કેટલા છે? 40,000, એટલે આવશે 3,60,000। હવે આપણે વાત કરીએ તો દેવાદારો છે અને લેણદારો છે। દેવાદારો આપણી મિલકત છે, ચાલુ મિલકત, અને લેણદારો એ આપણું ચાલુ દેવું છે। અહીંયા આપણે લખીએ છીએ, અહીંયા આપણે લખીશું પહેલાં લેણદારો, લેણદારો આપણને આપ્યા છે 90,000। બીજી બાજુ આપણે લખીશું જે દેવાદારો છે આપણી મિલકત છે, એટલે મિલકત બાજુ લખીશું દેવાદારો 70,000। આ જે બાકી કે આ બાજુની બાજુ એ ઉધાર કહેવાય અને આ જમા કહેવાય, જ્યારે પાકા સમયની અંદર જે મૂડી દેવાય એ જમા બાકી કહેવાય અને આ એ ઉધાર બાકી કહેવાય। એટલે અહીંયા જોઈ શકીએ ભાઈ દેવાદારો ઉધાર બાકી છે એટલે ઉધાર બાજુ લખ્યા છે, લેણદારો જમા બાકી છે એટલે જમા બાજુ લખ્યા છે। હવે વાત કરીએ આપણે બધી અસરો પાઈ ગઈ, હવે હવાલાની વાત કરીએ કે કયા હવાલા ક્યાં અસર કરશે એ। તો રૂપિયા 10,000ના માલની નોંધ ભૂલથી ખરીદ નોંધમાં થઈ છે, એટલે ખરીદ નોંધમાં ભૂલથી લખાઈ ગયું છે, ખરીદ નોંધમાં લખાઈ ગયું એનો મતલબ લેણદારો ઉપર લખાઈ ગયું હશે। તો જો ખરીદીમાંથી આપણે બાદ કરવું પડે તો લેણદારમાંથી પણ આપણે બાદ કરવું પડે, એટલે આપણે લખીશું અહીંયા માઇનસ
ભૂલ થી નોંધેલ. આગળના વિડીયોમાં આપણે જોયું હતું પ્લસ કર્યું હતું કેમકે એમાં નોંધ કરવાની બાકી હતી અથવા રહી ગઈ એટલે નહીં નોંધેલ હતું. અહીંયા ભૂલથી નોંધેલ છે, નહીં નોંધેલ હોય તો પ્લસ કરવાનું છે, ભૂલથી નોંધેલ હોય તો માઇનસ કરવાનું છે. અહીંયા ભૂલથી નોંધેલ 10,000 છે એટલે આપણે 10,000 માઇનસ કરીશું એટલે 12 આવશે, 1,70,000. અને બીજી અસર ખરીદીમાંથી માઇનસ થાય તો લેણદારોમાંથી પણ માઇનસ થાય, એ લખીશું માઇનસ ભૂલથી નોંધેલ 10,000 એટલે 12 આવશે 80,000. આ પહેલો હવાલો અહીંયા આપણો પૂરો થયો. નહીં નોંધેલ હોય તો આપણે પ્લસ કર્યું હતું, આજે ભૂલથી નોંધેલ છે એટલે આપણે બંને જગ્યાએ માઇનસ કર્યું છે, બસ આ જ ફરક છે. વાત કરીએ બીજા હવાલાની, એમાં ભૂલથી વેચાણ નોંધમાં નોંધ થઈ છે. ખરીદીમાં થયું તો ખરીદીમાંથી બાદ કર્યું અને લેણદારમાંથી બાદ કર્યું, વેચાણ છે એટલે વેચાણમાંથી બાદ કરીશું અને ડિવાઇડરમાંથી બાદ કરીશું, લખીશું માઇનસ ભૂલથી નોંધેલ વેચાણ શબ્દ લખવો હોય તો પણ આપણે લખી શકીએ 20,000 એટલે કેટલા આવશે 3,40,000. જો આપણે વેચાણમાંથી માઇનસ કરીએ તો વેચાણ આપણે કોને કરેલું, તો વેચાણ આપણે ગ્રાહકોને કરેલું એટલે આપણે ગ્રાહકોમાંથી પણ માઇનસ કરવું પડે, એટલે ગ્રાહકો એટલે દેવાદારો, એમાં આપણે લખવું પડે નહીં નોંધેલ પ્લસ થાય છે, ભૂલથી નોંધેલ છે, ભૂલથી નોંધેલ. જો નહીં નોંધ લઈએ તો આપણે પ્લસ કરીશું, ભૂલથી નોંધેલ છે 20,000 રૂપિયા એટલે દેવાદાર આવશે 50,000. દેવાદારની ઉપર ખાસ ધ્યાન રાખવાનું, આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી છે, દેવાદારની ઉપર પહેલાં બધી જ પ્રોસેસ જે થઈ જવા દેવાની, એટલે કયું નહીં નોંધેલ, ભૂલથી નોંધેલ, ખરીદ પરત વેચાણ પરતનું હોય વેચાણ પરતમાં પણ નહીં નોંધેલ આવે, વેચાણ પરતનો ભૂલથી નોંધેલ આવે, આ બધી અસર અપાઈ ગયા બાદ જ દેવાદાર પર ગાલખાટ માંડી રહેવાની, ત્યાર પછી ગાલખાટ અનામત માંડી રહેવાની અને ત્યાર પછી દેવાદાર પર વતાવવાના બધા. કેમ આવું કરવાનું, કેમકે ગાલખાટ અને ગાલખાટ અનામતમાં કેટલીક વાર ટકાવારી આપવામાં આવે, તો આપણે જો આ ન કરીએ તો સીધા 70,000ના 10% જો ગાલખાટ હોય તો 7,000 થાય, પરંતુ જો આપણે આ કરી દઈએ અને પછી કરીએ 10% ગાલખાટ તો કેટલી આવે 5,000 આવે. એટલે એ રીતના જો આપણે ધ્યાન રાખીએ તો દેવાદારની રીતે આપણને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ઊભી થાય નહીં. નેક્સ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે મળીશું ત્યારે આપણે ખરીદ પરત અને વેચાણ પરત એમાં નહીં નોંધેલ અને ભૂલથી નોંધેલ એની આપણે ચર્ચા કરીશું. એટલે હજુ આપણા કેટલા હવાલા થયા, 4 હવાલા. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે બીજે વાર મળીશું ત્યારે આપણે એ બીજા અન્ય હવાલાઓની ચર્ચા કરીશું, પણ ધીમે ધીમે આપણે વાર્ષિક હિસાબના બધા જ હવાલાઓની આપણે આ રીતના વિડીયો બનાવીને ચર્ચા કરીશું, જેથી આપ સૌ જ્યારે પણ જોઈ શકો, જ્યારે પણ આપણને સમય હોય ત્યારે આ હવાલા આપણે વિડીયોમાં જોઈ શકીએ અને એની પૂરતી સમજ મેળવી શકીએ. એ નેક્સ્ટ ટાઈમ જ્યારે વિદ્યાર્થી મિત્રો મેળવીશું આપણે ત્યારે ખરીદ પરત અને વેચાણ પરતની ચર્ચા કરીશું.